આપણે બે થ્રી શરૂઆત કરી છે. ઉદાહરણ 9 ની રકમ તૈયાર છે ટેક્સબુક ના આધારે. હવે આના આધારિત સવાલ, જવાબ અને પ્રશ્ન. બરાબર, ટેક્સબુક. પહેલો પ્રશ્ન, કેટલી વ્યક્તિઓનું વજન 45 કિલોગ્રામ થી ઓછું હશે? તો અહીંયા તમે જો કે થી ઓછા પ્રકારનું સંચય આવર્તી વિતરણ છે. થી ઓછા પ્રકાર, બરાબર. તમને એવું કહે છે કે 45 કિલોગ્રામ થી ઓછું, તો તમારે આમાં જોવાનું કે 45 ક્યાં છે. તો આ રહ્યા, આ 45 છે, એની એક્ઝેક્ટ સામે છે 30. તો તમે જોવો કે થી ઓછા પ્રકારનો સંચય આવૃત્તિ વિતરણ હોય એનો ફાયદો એ થાય કે સીધો જ સામે જવાબ છે. તો તમારો આન્સર વન આ રીતે આવે કે 45 કિલોગ્રામ થી ઓછું વજન ધરાવતી વ્યક્તિ. તો અહીંયા એક્ઝેક્ટ 45 ની સામે જવાબ છે 30, તમારો જવાબ આવી ગયો 30. તો આવા સવાલોના જવાબ તમને તરત જ આવે છે. બીજો ક્વેશ્ચન છે, કેટલી વ્યક્તિઓનું વજન 50 કિગ્રા થી 65 કિગ્રા ની વચ્ચે હશે? સમજો કે આ ટાઈપનો જવાબ છે ને, એક વર્ગ હોય, વર્ગો હોય તો તરત તમને આવી જાય, પણ અહીંયા તો સવાલ આવો છે કે આના આધારે જવાબ. આના તો સામે તમારે 50 થી 65 જોઈએ ને, તો પહેલા તમે આમાં જોવો કે 50 અને 65 તમને દેખાય છે પહેલા જોઈ લો. તો આમાં 50 આ રહ્યા, આ રહ્યા અને 65 આ રહ્યા, બંને છે. તો પહેલા એક કામ કરો, 50 કિગ્રા થી ઓછું વજન ધરાવતી વ્યક્તિ, એ તમે જોવો કેટલી છે. તો 50 કિગ્રા થી ઓછું વજન ધરાવતી સિદ્ધિ 38 છે. 38 અને બીજો છે ક્વેશ્ચન 65. તો 65 કિગ્રા થી ઓછું વજન ધરાવતી વ્યક્તિઓ છે સિદ્ધિ 49. હવે તમે લોજિકલી વિચારો, લોજિકલ કે આના આધારે તમે 50 કિગ્રા થી 65 કિગ્રા વચ્ચે વજન ધરાવતી વ્યક્તિઓ લાવવા માંગતા હો, તો તમારે આ મોટા જવાબમાંથી નાનો જવાબ બાદ કરાય, એટલે આવી જાય 11. એટલે તમે સમજો કે આવા સવાલ કે જે સીધા આ આપ્યું છે એ જ પ્રમાણે છે, તો સવાલ નથી. પણ આવા સવાલ કે જે કોઈ ગેપની વચ્ચે કીધા હોય, તો એના માટે તમને થોડું આ લોજિક આવડવું જોઈએ કે તમારી જે બે લિમિટ છે અંદર આપી જ હોય તો જ સવાલ આવશે. 32 અને 65 એવું નાખે, જે તમને આંકડા આપ્યા છે એ જ તમને બે. તો એ પ્રમાણે તમારે મોટા જવાબમાંથી નાનો જવાબ બાદ કરવાનો, એટલે એમની વચ્ચે આવે. હવે તમને એમ થાય કે સાહેબ આમાં આમાં આપણને એવું કીધું હોય કે 50 કિગ્રા થી વધુ વજન ધરાવતી વ્યક્તિઓ, તો આમાં તો થી ઓછા છે અને સવાલ ઉલટો પૂછ્યો, તો તમારે એક કામ થાય કે 50 કિલોગ્રામ થી ઓછું વજન ધરાવતી કેટલી છે? 38 છે, એ તમને ખબર છે. હવે તમને એમ પૂછ્યું કે 50 કિલોગ્રામ થી વધુ વજન ધરાવતી, તો ઇટ ઇઝ વેરી સિમ્પલ કે આ જે 38 છે ને, એને તમે ટોટલ 50 માંથી બાદ કરી નાખો, એટલે 50 માઇનસ 38 12. એકચ્યુઅલી તમારી પાસે થી ઓછા પ્રકારનું સંચય આવૃત્તિ વિતરણ હોય, તો તમે થી ઓછાના બધા જવાબ તો તરત આપી શકો, પણ થી વધુના પણ આપી શકો છો. કેમ કે એવા સંજોગમાં
તમારે કુલમાંથી એને બાદ કરી નાખો અને વચ્ચેના પણ જવાબ આપી શકો છો, બંને લિમિટના જવાબોની બાદ. એટલે તમને આનો એક ઉપયોગ ખબર પડી ગઈ થી ઓછા થી વધુ. પણ નાઉ ધ થર્ડ એન્ડ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન એવું કહે છે કે આના ઉપરથી મૂળ આવૃત્તિ વિતરણ, મૂળ આવૃત્તિ. તો પહેલા તો તમારે આ મૂળ આવૃત્તિ વિતરણ કેવી રીતે મેળવવાનું એ સમજવાનું છે. જે અત્યાર સુધી ત્રીજા ચોથા કે પાંચમા ચેપ્ટરમાં કે જે રૂપેરામાં ભણતા છોકરા અને આરસીબી ગ્રુપમાં ભણતા છોકરાઓને આપણે પહેલા ચલાવીએ છીએ, આ વિડીયોમાં નથી હોતા મારા યુટ્યુબ પર ચેનલ પર, પણ પહેલા ચલાવીએ છીએ, એમાં આવા દાખલા નથી કે મૂળ આવૃત્તિ વિતરણ આપ્યું હોય, નહીં સોરી, એમાં મૂળ આવૃત્તિ વિતરણ આપ્યું હોય થી ઓછા કે થી વધુ પ્રકાર બનાવવાના નથી, પણ એમાં આવા દાખલા તો આવ્યા છે કે થી ઓછા કે થી વધુ આપ્યું હોય તો મૂળ મેળવો, એ તો આવ્યા છે. એટલે કદાચ એમને આ દાખલા ઝડપથી આવડી જશે અને થોડા સરળ પણ લાગશે, તો બરાબર સમજો. એટલે એના કારણે તમને એ બધા ચેપ્ટર કે જે આ વિડિયો જોવા વાળાને ચાલવાના છે અને રૂપેરા આરસીબી વાળાને ચાલી ગયા છે એ પાક્કા, બરાબર સાંભળો. કે પહેલા તો તમારે જે વર્ગો છે, વર્ગો અને આવૃત્તિ, એ બે વસ્તુ લાવતા શીખવાનું છે, બંને વસ્તુ લાવતા શીખવાનું છે. તો વર્ગોમાં તમે જાણો છો કે નિવારક અને અનિવારક બે હોય છે, બરાબર. મોટે ભાગે થી ઓછા અને થી વધુમાં પહેલા નિવારક જ આ, નિવારક જ આ સીધા. હવે યાદ કરો અથવા તો જે પહેલી વાર જોવે છે સામે, કે તમારે અહીંયા અહીંયા કોઈ બી એક સાઈડ હાઈએસ્ટ આવૃત્તિ હશે, ઇન ધ સેન્સ કે સંચય આવૃત્તિ હશે, અને એક બાજુ લોએસ્ટ હશે. અહીંયા મોટા મોટી છે, અહીંયા નાના નાની છે. જો નાનામાં નાની સંચય આવૃત્તિ એ શૂન્ય હોય તો પહેલા એને કાઢી નાખો, વિચારમાંથી કાઢી નાખો પહેલા, એને હવે નહીં જોવાનું. ઓકે, હવે તમે વાંચો કે ઉર્ધ્વ સીમા બિંદુ છે, એક બે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ વર્ગો છે, ત્રણ ચાર પાંચ છ સાત અને આઠ વર્ગો છે, એટલે આઠ લાઈન બની. અને આમાં થી ઓછા હોય ને, થી ઓછા એટલે આ લોકો ઉર્ધ્વ સીમાઓ જ હોય, તો આપણે ઉર્ધ્વ સીમા બધી પહેલા લખો. થી ઓછા પ્રકારનું એટલે હંમેશા ઉર્ધ્વ સીમા જ માં લખ્યું જ છે, ઉર્ધ્વ સીમા બિંદુ, એટલે તમારે એ ચિંતા નથી. પણ પેલા બધા ચેપ્ટર્સમાં એવો શબ્દ ન લખ્યો હોય તો તમારે યાદ રાખવાનું છે કે થી ઓછા એટલે ઉર્ધ્વ સીમાઓ જ હોય. બસ ઉર્ધ્વ સીમા આવી ગઈ એટલે તમારે અધા સીમા આપવામાં આવે છે, કારણ કે આ 35 અહીંયા રહેવાના છે, 40 45 50 55 60 અને 65 એ પ્રમાણે તમારે અહીંયા કોણ આવે તો આજે ચેતેલું છે ને એ જ આવે. તો આ રીતના વર્ગો આવી ગયા. હવે સંચય આવૃત્તિમાંથી આવૃત્તિ કેવી રીતે લાવે તો યાદ રાખો, મોટા મોટી સંચય આવૃત્તિ ક્યાં તો પહેલી હોય ક્યાં તો છેલ્લી હોય, ક્યાં તો પહેલી હોય ક્યાં તો છેલ્લી હોય, આમાં છેલ્લી છે આ અને આ પહેલી નરમ નાની છે. બરાબર સાંભળજો મારી વાતને, બધા ચેપ્ટરમાં કામમાં આવશે. કે જે મોટામાં મોટી છે એ નહીં, પણ નાનામાં નાની છે એ પહેલા લખી કાઢ, પહેલી છે તો પહેલા લખી કાઢ, છેલ્લી છે તો છેલ્લા લખી કાઢ, બરાબર. નાનામાં નાની પહેલા લખી કાઢ અને હવે મોટામાં મોટી લખવાની નહીં, પણ સાંભળો, મોટામાં મોટી સંચય આવૃત્તિ તરફથી બાદ કરતા જાઓ લખતા જાઓ, બાદ કરતા જાઓ લખતા જાઓ, બાદ કરતા જાઓ લખતા જાઓ, છેલ્લી પોતે ને પોતે આપોઆપ આવી જશે. જો 50 માંથી 49 જાય એક,
છેલ્લે થી બાદ કરો છો છેલ્લે થી લખો 50 માંથી 49 જાય 1 49 માંથી 47 જાય 2 47 માંથી 44 જાય 3 44 માંથી 38 જાય 6 38 માંથી 30 જાય 8 30 માંથી 15 જાય 15 15 માંથી 7 જાય 8 અને 7 પોતે ને પોતે આવી જાય અથવા 7 માંથી 0 જાય તો 7 આવે 8 એમ બી સમજો પણ 0 આપણે ચેકી કાઢ્યું છે એટલે તો મોટામાં મોટી સંખ્યા આવૃત્તિ તરફથી બાદ કરતા જાઓ લખતા જાઓ બાદ કરતા જાઓ લખતા જાઓ બાદ કરતા જાઓ લખતા જાઓ છેલ્લી પોતે ને પોતે આવે જ છેલ્લી પોતે ને પોતે આવે જ એ રીતે તમારે સેટ થઈ જાય તો સંચય આવૃત્તિ વિતરણમાંથી મૂળ આવૃત્તિ વિતરણ લાવવાનો ટોપિક એટલા માટે અગત્યનો છે કે તમારે આ બધા દાખલા ત્રીજા ચોથા અને પાંચમા ચેપ્ટરમાં પણ આવી શકે જ્યાં તમારે મધ્ય મધ્યસ્થ બહુલક ચતુર્થક વિચલન વિષમતા કેટલું બધું શોધવાનું હોઈ શકે છે પણ એટલું કે આમાંથી સીધું નિવારક જ આવશે અનિવારક નહીં અનિવારક લાવવું હોય તો એના દાખલા આવશે હોપફુલી તમને આ દાખલામાં પૂરેપૂરી સમજણ પડી ગઈ છે બરાબર હવે આપણે આપણા માં ઉદાહરણ 10 તમે વાંચો રકમ અને આગળ વધીએ ચોપડીમાં પાઠ્યપુસ્તકમાં તમે જો કે પેજ નંબર 28 તમને રકમ આપી છે તે તમે વાંચી રાખો પછીની ચર્ચા આપણે કરીએ છીએ જો રકમ તમે પોતે વાંચી રાખો હું અત્યારે કોપી કરી રાખું છું 88 માં બિંદુ કે તેથી વધુ આ રકમ છે હવે એમાં શબ્દો બધા અલગ અલગ છે એ જણાવી જો પહેલો પ્રશ્ન આના ઉપરથી 40 કે તેથી વધુ ઉંમર ધરાવતા વ્યક્તિઓની સંખ્યા તો જોઈ લો થી વધુ છે અને 40 તમે જો ક્યાં છો તો આ સીધો જવાબ 70 બરાબર અને બીજો સવાલ છે 40 થી ઓછી ઉંમર ધરાવતી વ્યક્તિ છે જો ઉલટો સવાલ 40 થી ઓછી તો 40 થી વધુ ઉંમર ધરાવતી 70 છે અને કુલ મોટા મોટી સંખ્યા વધી ક્યાં દેખાય છે ઉપર તો કુલ 100 છે તો 40 થી ઓછી 70 કુલ 100 તો 40 સોરી 40 થી વધુ 70 અને કુલ 100 તો 40 થી ઓછી એટલે કુલમાંથી પેલું બાદ 100 ઓછા 70 એટલે 30 આ સવાલોની ચર્ચા તો આપણે ઓલરેડી આ ટાઈપના કરી છે હું લખતો નથી પણ મારી સ્પાઇરલમાં કે જે રૂપેરા કે આરસીબીમાં ભણે છે એને આપણે આપેલી છે એમાં છે એ ચોપડીમાં પણ છે બરાબર તો તમે જોઈ શકશો અને થર્ડ ક્વેશ્ચન સામે મૂળ આવૃત્તિ વિતરણ મેળવો મૂળ આવૃત્તિ વિતરણ માટે મેં તમને કીધું હમણાં જ સમજાવ્યું એટલે થોડું ક્વિક લઈ લઈએ આપણે કે પહેલા બે સાઈડમાંથી 0 હોય તો 0 સાઈડ કટ કરી નાખો એને આપણે નથી વાંચવું એ કાઢી મૂકો બરાબર હવે તમે વર્ગો કેટલા રહ્યા છો 1 2 3 4 5 6 7 8 9 1 2 3 4 5 6 7 8 9 બરાબર હવે જો કે આ અધસીમા છે અધસીમા એ
એટલે 25 અહીંથી લખાય પછી તમારે કોઈ ચિંતા નહીં તમારે આ રકમના જો એવા મધ્યવર્તી સ્થિતિના કે પ્રસારના માપ શોધવાના આવે તો આ રકમની આવી રકમ કરતા આગળવી જોઈએ અને હવે સંચય આવૃત્તિ તો હમણે જ આપણે કહ્યું તેમ મોટામાં મોટી સંચય આવૃત્તિ ક્યાં તો પહેલી હશે ક્યાં તો છેલ્લી હશે જો પહેલી હોય તો ત્યાંથી બાદ કરતા જાઓ ત્યાંથી રખતા જાઓ છેલ્લી પોતેને પોતે છેલ્લી પોતે પોતે મેળવ અને એથી બાદ કરો સો માંથી 96 જાય 4 96 માંથી 87 જાય 9 87 માંથી 70 જાય 17 70 માંથી 45 જાય 25 45 માંથી 25 જાય 20 25 માંથી 14 જાય 18 14 માંથી 6 જાય 8 6 માંથી 1 જાય 5 ને છેલ્લી પોતે પોતે આવવાની જ છે તો કુલ 100 તમારે લખવાના રહ્યા તો આ તમારો મૂળ આવૃત્તિ બરાબર તમે ઉંમર છે તો ઉંમર લખો કોઈ ચિંતા નહીં ન લખો કોઈ ચિંતા નહીં ખાલી વર્ગો અને આવૃત્તિ શબ્દ આવવા જોઈએ તો આ દાખલાઓ સુધી આપણે નિવારક આવૃત્તિ વિતરણ બનાવતા શીખ્યા છીએ આગળ ઉપર જોઈએ શું થાય છે નવી નવી વસ્તુઓ પણ આવશે શીખવાની તો હવે ઉદાહરણ 11 તમે જો ઉદાહરણ 11 તમારી રીતે રકમ વાંચો એટલે તમને વધારે ખબર પડશે અને જોઈએ આપણે સારો દાખલો છે આ ધ્યાન રાખજો સારો દાખલો છે બરાબર પેલામાં ભૂલ મેં 28 લખી તું ઉદાહરણ 10 અથવા 11 હવે 11 તમે રકમ શાંતિથી વાંચી રાખો એટલે આપણે જ્યારે સમજાવીએ ત્યારે આપણે બહુ વાત ન કરવી પડે અને એનું આપણે સાદું આવૃત્તિ વિતરણ બનાવતા શીખવાનું છે સામાન્ય આવૃત્તિ આમાં થોડું સમજવું પડશે આપણે જગ્યા જોઈશું જો તમને રકમ આપી છે ડ્રાઈવરની ઉંમર અને એની મધ્ય કિંમત આપી છે ઉંમરની મધ્ય કિંમત અને સામે આપી છે ડ્રાઈવરની સંખ્યા એટલે આવૃત્તિ 22.5 27.5 32.5 37.5 43.5 47.5 અને 25-30 50-80 50-90 હવે સવાલ એક વાર શાંતિ જોઈએ કોઈ એક ટ્રાન્સપોર્ટ કંપનીના 250 ડ્રાઈવરની ઉંમર વિશે નીચેની માહિતી મળે છે તે પરથી સમાન વર્ગ લંબાઈ વાળું સતત આવૃત્તિ વિતરણ મેળવો જનરલી તમને નિવારક અનિવારક શબ્દ ન વાપરે ને જ્યારે ત્યારે આપણે નિવારક જ મેળવો નિવારક જ કેમ કે ઘણીવાર ચોપડી અલગ અલગ હોય છે પણ સતત નો મતલબ એવો થાય કે નિવારક એવું થાય અનિવારકમાં અસતત શબ્દ લાગુ પડી જાય કારણ કે 10 થી 19 20 થી 29 એટલે 19-20 વચ્ચેનો જે ગેપ આવ્યો ને એ સતત નથી રહેતો એટલા માટે સતત બોલે છે તો નિવારક જ બોલે હવે પ્રશ્ન આવે કે આપણે મધ્ય કિંમત ઉપરથી
मध्य किंमत ऊपर थी बे सीमाओं की विरुद्ध। तो याद रखो मित्रों आवा दाखला पण तमारे ત્રીજા ચોથા પાંચમા ચેપ્ટરમાં આવી શકે એટલા માટે ધ્યાનથી જોજો। એક્ચ્યુઅલી તમારે પહેલું કામ આવા દાખલામાં એ કરી લેવાનું કે આ ભર લંબાઈ સરખી છે કે નહીં, આ જે મધ્ય કિંમત વચ્ચેનું જે ડિસ્ટન્સ છે ને ડિફરન્સ એ ભર લંબાઈ જેટલો હોય અને સરખો હોય તો તમારે રાજી રાજી થઈ જવું। જો મધ્ય કિંમતની વચ્ચે ડિફરન્સ સરખો હોય તો તમે કેલ્ક્યુલેટર લઈને કરો કે સમજીને કરો 22 અને 5 27 5 ભૂલી જાઓ 22 અને 5 27 ને 5 32 ને 5 37 ને 5 42 ને 5 47 સો એક્ચ્યુઅલી ધ ડિફરન્સ રીમેન સેમ। સારી વાત છે, રાજી થઈ જાઓ કેમ કે એ મધ્ય કિંમત વચ્ચેનો ડિફરન્સ એ વર્ગ લંબાઈ જ છે, એ વર્ગ લંબાઈ જ છે બરાબર। હવે તમારે મધ્ય કિંમત અને વર્ગ લંબાઈ ઉપરથી અધ સીમા અને ઉર્ધ્વ સીમા કેવી રીતે લાવવાની સામે એના સૂત્રો છે જે તમારે યાદ રાખવાના છે, કેમ કે તમારે ચેપ્ટર 3005 માં પણ આ કામ આવી શકે। તો સામે પ્રથમ વર્ગની વાત કરીએ, પ્રથમ વર્ગ સૂત્ર અધ સીમા બરાબર મધ્ય કિંમત ઓછા વર્ગ લંબાઈ ભાગ્યા 2। તમે શબ્દથી પણ લખી શકો છો અને સંકેતમાં પણ લખી શકો છો, મધ્ય કિંમત ઓછા વર્ગ લંબાઈ ભાગ્યા 2 અને ઉર્ધ્વ સીમા બરાબર મધ્ય કિંમત વત્તા વર્ગ લંબાઈ ભાગ્યા 2। આ સૂત્રો તમારે સીધા મોઢે કરવા। હવે જોવો તમે કે મધ્ય કિંમત પહેલા વર્ગની વાત કરી 22.5 ઓછા વર્ગ લંબાઈ, મેં હમણાં જ કીધું ચેક સુધી સરખી છે એજ ડિફરન્સ એજ વર્ગ લંબાઈ તો 5 ભાગ્યા 2 તો 22.5 ઓછા 2.5 એટલે 20 અને 22.5 વત્તા 2.5 એટલે 25। તો પ્રથમ વર્ગ આવી ગયો 20 થી 25। તો આ જ પ્રમાણે તમે અન્ય વર્ગો બનાવો, અન્ય વર્ગો બનાવતા એવું લખી દેવાનું। એનું કારણ છે કે બધે બધું તમે આ રીતે બતાવવા જશો તો બહુ ટાઈમ જશે, એટલે તમારે અન્ય વર્ગો આ પ્રમાણે બનાવતા। તો જો ડ્રાઈવરની ઉંમર વર્ગો તમારે 1 2 3 4 5 અને 6 વર્ગો બનાવવાના છે બરાબર। તો પહેલા સીમાઓ આવી ગઈ 20 25 પહેલા વર્ગની સીમા, પછી તો સીધું 25 30 35 40 45 5 5 નો ડિફરન્સ, અહીંયા પણ 25 30 35 40 45 50 5 5 નો ડિફરન્સ અને સંખ્યા ડ્રાઈવરની સંખ્યા એટલે આપણા માટે આવૃત્તિ એ તમારે અહીંયા કોઈ ચિંતા નથી, સીધે સીધી કોપી જ કરવાની છે, આમાં કોઈ ચિંતા નથી, સંચય આવૃત્તિમાંથી આવૃત્તિ લાવું કે કશું નથી આમાં, એટલે કોઈ ચિંતા નથી। અને કુલ 250 આ ન લખો એક સમય તો બી ચાલે છેલ્લું। તો યાદ રાખો મિત્રો કે તમારે તમારે મધ્ય કિંમત ઉપરથી સીમા લાવવાની હોય તો તમારે આ સૂત્ર ખાસ યાદ રાખવાના, xi માઈનસ c/2 xi પ્લસ c/2 આ તમારે યાદ રાખવા જ પડે, અધરવાઇઝ યુ મે ફોલ ઇન ટ્રબલ ઇન ધીસ કાઇન્ડ ઓફ એક્ઝામ્પલ। એટલે આને થોડું svgm કક્ષા શરમ વિના ભૂખી મારું અથવા તો pdj પરીક્ષા દિવસે જોવું એ કક્ષાનો દાખલો કહી શકાય બરાબર। હું રિપીટ એટલે બોલી બોલી નથી કરતો કે તમે વિડિયો વારંવાર ઘેર જોઈ શકો છો, એટલે ફરી નથી સમજાવતો બરાબર। આગળ વધીએ, હવે એના પછીનો એક્ઝામ્પલ આપણે જોઈએ, એના પછીનો એક્ઝામ્પલ જોઈએ। જો હવે આપણે ઉદાહરણ
12 ની ચર્ચા કરીએ છે. તમે રકમ વાંચી લીધી હશે, એમાં લખ્યું છે કે 500 પાનાના એક પુસ્તકમાં પાના દીઠ મળેલ ભૂલોની સંખ્યા વિશે નીચે પ્રમાણે માહિતી મળે છે. તે પરથી અનિવારક સતત આવૃત્તિ વિકલ્પ તૈયાર કરો. જો અહીંયા એ લોકોએ અનિવારક શબ્દ લખ્યો છે અને સતત બી લખ્યું છે, પણ અમે જે ભણે ચૂક્યા છે એમાં તો એવું હોય છે કે સતત શબ્દ એક્ચ્યુઅલી નિવારક માટે જ વાપરવો જોઈએ, કારણ કે એમાં કંઈ બ્રેક નથી આવતો. પણ હવે એ લોકોએ પોતે નક્કી કરી દીધું છે કે અનિવારક હોય તો લખવું જોઈએ, નિવારક નહીં લખે તો તમારે નિવારક બનાવવું છે. તો ઓબ્વિયસલી પહેલા તમે જ્યારે જવાબ લાવશો ને એ નિવારક જ આવશે સૂત્ર પ્રમાણે. તો આપણે સૂત્ર પ્રમાણે ફોલો કરીએ અને જોઈએ શું થાય છે. તો જો બધું પહેલા જેવું છે કે તમારે અધ સીમાનું સૂત્ર છે xi - c/2, ઉર્ધ્વ સીમાનું સૂત્ર છે xi + c, એટલે આ મધ્ય કિંમત વચ્ચેનો ડિફરન્સ જે તકરીબન બધા દાખલામાં છેક સુધી સરખો જ હશે, કેમ કે એ તમારી વર્ગ લંબાઈ કહેવાય છે એટલા માટે. તો અહીંયા તમે જુઓ કે આ ડિફરન્સ સતત સતત છેક સુધી 2 રહે છે, તમારે c 2 લેવાનું છે, નક્કી છે. હવે પહેલા તો તમે જુઓ અહીંયા xi મધ્ય કિંમત એટલે 0.5 - c/2, એટલે 0.5 - 1 એટલે - 0.5. આ તમારી અધસીમા આવી નિવારકની અધસીમા, બરાબર. હવે તમે જુઓ ઉર્ધ્વ સીમા xi + c/2 એટલે 0.5 + 1 1.5. તો આ તમારે આવી ગયું - 0.5 થી 1.5 નિવારક સ્વરૂપ. થોડું ધ્યાન રાખજો કે આ તમારે નિવારક સ્વરૂપનો વર્ગ, જ્યારે તમને અનિવારક વર્ગ કહ્યું છે, અનિવારક આવૃત્તિ વિતરણ બનાવવાનું છે. તો છે ને, તમે થોડું ધ્યાન રાખજો કે તમે જ્યારે અનિવારક કરો છો ને, અનિવારકનું નિવારક કરો છો ને, ત્યારે યાદ કરો આપણે એક નિયમ કહીએ છે કે 0.5 બાદ કરો 0.5 ઉમેરો. વધારે શાંતિથી સમજવું પડશે, ધ્યાન રાખજો કે તમે અહીંયા આ જે વસ્તુ છે ને, આ વસ્તુ કે તમે 0.5 બાદ કરીને લાવ્યા હો છો, આ બાજુનો ભાગ અને આ બાજુનો ભાગ, એ 0.5 ઉમેરો. જેમ કે હું તમને આખું અલગ એ સમજાવું કે 10 થી 19 હોય, બરાબર. તો આપણે શું કહીએ છીએ, 0.5 બાદ કરો 0.5 ઉમેરો, એટલે કે 0.5 બાદ કરો તો 9.5 અને 19.5. આવું આપણે કરીને નિવારક લઈએ છીએ. પણ તમને આ આપ્યું હોય તો આ કરવા માટે ઉલટી વાત કરી હોય, એટલે કે તમારે 9.5 આ બાજુ લખ્યા હોય ને, તો આ બાજુ 0.5 બાદ કરી ઉમેરીને 10 લાવવા પડે, 0.5 ઉમેરીને 10 લાવ આ બાજુ. એટલે તમારે આને કમ્પેર કરીને અહીં સમજવું પડશે. આ અઘરી ભાષા છે, આ થોડી સહેલી દેખાય છે. તો જુઓ, 9.5 માં 0.5 ઉમેરો 10 થાય, તો માઇનસ 0.5 છે, માઇનસ 0.5, એમાં 0.5 ઉમેરો એટલે 1 થાય, સોરી 0 થાય, કારણ કે આમાં 0.5 ઉમેરો એટલે આવશે, અને આમાં આ 0.5 ઉમેરીને લાવ્યા હતા, તો 0.5 બાદ કરો એટલે આવશે. તો 0.5 આમાં માઇનસ કરો એટલે 19 આવે, તો અહીંયા 0.5 માઇનસ કરો એટલે 1 આવે. ઉલટું આને યાદ રાખીને આ કરવું પડશે. એટલે આપણે જે કરતા હતા, 0.5 બાદ કરો 0.5 ઉમેરો, બરાબર, એનું ઉલટું કરવાનું, 0.5 બાદ કરો 0.5 ઉમેરો. એટલે નિવારકનું અનિવારક કરવું થોડું ઉલટું પ્રોસેસ છે. તમારે પેલાની યાદ રાખીને ઉલટી કરવા, આ યાદ રાખવાનું 0.5 બાદ કરો, તો આમાં બોલો 0.5 ઉમેરો, આના કરતા ઉલટું 0.5 બાદ કરો 0.5 ઉમેરો, એના કરતા ઉલટું બોલો એટલે 0.5 ઉમેરો તો 0.5 બાદ, એટલે પહેલો વર્ગ આવી જાય 0 થી. પહેલો વર્ગ લાવવો જ અગત્યનો છે, પહેલો વર્ગ એટલે તમારે જે આવે ને એ નિવારક સ્વરૂપ આવે, નિવારક. એનો અનિવારક એટલે ઉલટું, કેવું, 0.5 બાદ કરો તો આપણે કરવાનું ઉલટું, 0.5 આમાં ઉમેરી, આ
અને 0.5 ઉમેરો તો આપણે ઉલટું કરો 0.5 બાદ એટલે અનિવાર્ય સ્વરૂપ આવી જાય બરાબર આ તમારે યાદ રાખવું પછી તમારે કોઈ ચિંતા નથી જો એક વર્ક આવી ગયો પહેલો પછી કોઈ ચિંતા નથી તમારે સિમ્પલ જે તમારી સી વર્ક લંબાઈ એક બાજુ ગમે તે ભાગે વધારી દો જેમ કે બે બે હતી જો બે બે હતી બે બે તો 0 અને 2 બે 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 4 4 અને 2 6 6 અને 2 8 8 અને બસ 5 વર્ગો છે 5 વર્ગો આવી ગયા આ બાજુ બે બે ઉમેરી દો આ બાજુ બે બે ઉમેરી દો જો 1 ને 2 3 ને 2 5 ને 2 7 ને 2 9 અને આ વર્ગો તમારે 300 અહીંયા 380 100 12 6 અને 2 આવું છે તો આ આવી ગયા અનિવાર્ય વર્ગ થોડું ધ્યાન રાખજો અનિવાર્યમાં કે તમારે એક રફ કામ લેવાનું રફ કામમાં તમારે 10 થી 19 ફેમસ છે એટલે 0.5 બાદ કરો એમાં એવું બોલો તો આમાં કરવાનું 0.5 ઉમેરો એટલે જે હોય ને કેલ્ક્યુલેટરમાં લખવાના 0.5 ઉમેરો એટલે 0 આવે અને 0.5 ઉમેરો તો આમાં આ બાજુ બાદ કરો તો આમાંથી બાદ કરો એટલે બને એટલે આ થોડું ધ્યાન રાખો હા આખી આખો આવૃત્તિ વિતરણ હોય તમારી પાસે આખી આખું તૈયાર અનિવારક નિવારક તૈયાર હોય તો તમને સહેલું પડે જેમ કે હું તમને એક વસ્તુ કરી બતાવું જે તમને કદાચ થોડી લાંબી બને પણ ઈઝી ગોઈંગ બનશે સાંભળજો હું શું કરું છું પહેલા પહેલા નિવારક વર્ગો બનાવી લઉં સાંભળજો બરાબર આ રીતે બી કરી શકાય ચાલો હું નિવારક બનાવું કયો છે પહેલો વર્ગ આ માઇનસ 0.5 થી 1.5 ઓકે આ આ તો આપણે લખતા હવે તમે બે બે ઉમેરીને પહેલા બધું બનાવી કાઢો બે ઉમેરો 3.5 5.5 7.5 9.5 અહીં કોણ આવે ખબર છે આ લોકો નીચે ઉતરે આ આ પહેલા આવડી ગયું નિવારક બનાવતા તો આવડી ગયું તમને રફ કામ ભલે થાય પણ નિવારક બનાવો હવે સરસ વાત સાંભળજો મને એવું લાગે છે કે આ સહેલું પડશે તમને આ સહેલું પડશે વિચારવું એટલે કહું છું પછી તમારે આ લખી દેવા કેવી રીતે વેરી ઈઝી તમારે ઉર્ધ્વ ઉર્ધ્વ સીમા બિંદુમાંથી ખાલી 0.5 બાદ કરી આ કાઢી નાખો આ કાઢી નાખો મતલબ કે 1 3 5 7 9 1 3 5 7 9 બસ આ લખી કાઢો એટલે પછી તરત પેલું બધું જવા દો 1 પછી 2 1 નો ડિફરન્સ 1 છે તો 2 2 4 6 8 લખી કાઢો એટલે બરાબર છે આ સહેલું પડે ભલે લાંબુ પડે પણ સહેલું પડે કે તમે પહેલા નિવારક વર્ગો આખે આખા લખી કાઢો ટોટલ પછી ઉર્ધ્વ સીમા જે છે ને એમાં 0.5 વાળી લાઈન આવે છે એને કાઢી નાખો એટલે સીધું આવ્યું આવી જાય પછી એક હોય તો તમને ખબર છે એક નો ડિફરન્સ એક નો ડિફરન્સ એક હોય તો એ પ્રમાણે એક હોય તો બે ત્રણ હોય તો ચાર તે તો પછી આમ જ બે ચાર છ આઠ થઈ જાય ઉપર ઝીરો એટલે કદાચ મારા ખ્યાલ કે જે આપણે વાત કરી અત્યાર સુધી થી ઓછા થી વધુ આપ્યા હોય સવાલ જવાબ હોય અને એના નિવારક બનાવવા બહુ સહેલા છે અનિવારક બનાવવા અઘરા ખરા એટલે આ કોણ બરાબર એક્ચ્યુઅલી એને આ રીતે પહેલા લખી અને પછી એ આ બાજુથી 0.5 માઇનસ કરી નાખે અને હોય તૈયાર તો તેને કાઢી જ નાખે 0.5 માઇનસ કરી એક સાઈડ લીધો ને એટલે બીજી સાઈડ પછી એકના ડિફરન્સે સ્ટાર્ટ કરી દો તો હું માનું છું ત્યાં સુધી આપણે અહીં સુધી તમે ટીક પણ કરી રાખો અહીં સુધીના દાખલાઓમાં ટીક કરી રાખો અને પછી આપણે જે નેક્સ્ટ લેક્ચર છે બધા બરાબર સાંભળી લો રૂપીરા વાળા તો વાંધો નહીં આવે કાલે છે જ સાંજે 6 વાગે પણ આરસીબી વાળા ખાસ સાંભળે કે આવતીકાલે સાંજે 6 માં 5 અથવા 6 વાગે લિંક મુકાશે તમારે ત્યાં તૈયાર રહેવાનું છે ભૂલ ના થવી જોઈએ તો
પાર્ટ 3 સમાપ્ત થાય છે. તમે ચાલુ રહેજો, કંઈ પૂછવું હોય તો ખાલી વિડિયો ઓફ કરું છું.